દમિની બેન તમે કેમ છો? ભાભી ભાઈ એ ઉપર છે, પણ તમે અચાનક અહીંયા? દમિની બેન તમને તમારા ભાઈના મગજની ખબર છે ને? ખબર છે મને, પણ ભાભી આજે રક્ષાબંધન છે. આજ સુધીની એકે રક્ષાબંધન એવી નથી ગઈ કે મેં ભાઈને રાખડી ન બાંધી હોય. હા બેન, હું સમજી શકું છું તમારે રાખડી જ બાંધવી છે ને. ઠીક છે, અંદર જઈને બધું તૈયાર કરો, હું બોલાવું છું. આદિત્ય, આદિ, હા બોલ ને. આદિ, આ ઘરમાં શું કામ આવી છે? બહાર કાઢા ને. પણ વાત તો સાંભળો. વાત શું સાંભળે, શું કામ આવી છે અહીંયા? આજે રક્ષાબંધન છે. હા તો દામિની બેન નો પૂરો અધિકાર છે તમે રાખડી બાંધવાનો. કોઈ અધિકાર નથી. શું અધિકાર છે? એના માટે એનો ભાઈ તો મરી ગયો છે, શું કામ આવી છે અહીંયા? ભાઈ શું કામ આવું બોલે છે? જો મારા માટે મારો ભાઈ મરી ગયો તો શું કામ હું અહીંયા આવું? કેટલા દિવસ થયા, તારી બેન એકવાર તને યાદ ના આવી? યાદ એને કરાય જેને આપણા પ્રત્યે કંઈ હોય, જેને આપણા માટે કંઈ રાખ્યું હોય. પણ હવે તો બધું પૂરું થઈ ગયું છે, એને યાદ કરીને મતલબ શું છે? આદિ એ રાખડી બાંધીને જતા રહેશે ને, નહીં રોકાય આપણા ઘરે. એકવાર રાખડી બાંધી લેવા દો ભાઈ, પ્લીઝ. એમનો હક એમ નથી નો છીનવો. તારા જ તે, તારા જ કામા છે આને ચડાવવાના. અને હજી પણ એને પંપા, એને સાચવ, એટલે વધારે એ આપણી સાથે ગમે તેમ કરશે. ઊભી છે શું? જા અહીંયાથી. ના ભાઈ, હું તને રાખડી બાંધીને જ જઈશ. ભાઈ પ્લીઝ આવું ન કર ને. તે શું કર્યું છે? હા તે કઈ બાકી રાખ્યું? તું નહીં બોલતો, બસ મારી સાથે ખાલી એક રાખડી બંધાવી લે, પછી વહી જઈશ ને. પછી જતી રહીશ. હા ઠીક છે, બાંધ રાખ. નીકળી જાય ઘરમાંથી. આ શું કર્યું તે? શું શું કર્યું? અને આ રાખડી, આ તારી રાખડી બે પૈસાની. આવતી નહીં ક્યારે મારા ઘરમાં. અને મારે છે ને તારા હાથે કોઈ રાખડી નથી બંધાવી. મરી જાવ ને તો પણ મારું મોઢું જોવા નહીં આવતી. જા. હું તો એવું વિચારીને આવી હતી કે મારા ભાઈની સામે જઈશ. હા મારો ભાઈ પ્રેમથી મારી પાસે આવશે અને મને માફ કરી દેશે, મારા હાથે રાખડી બંધાવશે. પણ તે તો મારી રાખડીની પણ વેલ્યુ ના કરી. વેલ્યુ કોની કરવાની હોય મને ખબર છે. ખોટા માણસની વેલ્યુ ના હોય. હું જેને પ્રેમ કરતો હતો, જેને મારી બેન માનતો હતો, એ દામિની બીજી હતી, એ આ નથી. હા જા નીકળ ઘરમાંથી, આ સુડા પાડવાનું બંધ કર હવે. જા. હા બસ, મને પણ બહુ રોવું આવે છે ને. તારે પણ જવું છે તારા પપ્પાના ઘરે? હા તો તું પણ નીકળ. આવી મોટી આ ઘરમાં પગ મૂકે ને પહેલા બહાર કાઢી નાખવાની. આપતી નહીં ક્યારે માને ને. દામિની સારા સમાચાર લઈને આવે તો સારું, એનો ભાઈ માની જાય તો હું નાળિયેર વધેરીશ. દામિની, દામિની શું થયું બેટા? થાય શું, મારા ભાઈને બહુ દુઃખી કર્યો છે ને મેં.
બહુ હર્ટ કર્યો છે. એની લાગણીઓને છિન્ન ભિન્ન કરી નાખી છે. રાખડી જ ના બાંધવા દીધી, મારી રાખડીનો ઘા કરી દીધો. તારે એને જરાક મનાવવો તો હતો. આમાં શું મનાવું? તમને શું લાગે મેં મારા ભાઈને મનાવવાની ટ્રાય નહીં કરી હોય? સમજાવ્યો એને, કીધું કે રાખડી બાંધીને હું પાછી જતી રહીશ, પણ ના, એકનો બે ના થયો. મીરા પણ કાંઈ ના બોલી. એ બિચારા શું કરે, ભાઈ સામે એમનું કાંઈ ચાલતું નથી. દામિની, મેં મારી આટલી ઉંમરમાં એવા કેટલાય પુરુષો જોયા છે જે એકદમ પથ્થર હૃદય હોય, પણ બેનની પાસે, મા પાસે એ પીગળી જતા હોય છે. પણ તારો ભાઈ, તારો ભાઈ પહેલો આવો જોયો કે આજના પવિત્ર તહેવારે, રક્ષાબંધનના તહેવારે પણ એની જીભ પર અડગ રહ્યો? એને 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 તારા આંસુની પણ કિંમત ન થઈ? ના ભાઈ, એવું નથી. મારો ભાઈ એવો નથી. મારો ભાઈ પણ મારી બધી વાતો માનતો હતો. બહુ લાડ લડાવ્યા છે મને, પણ એની મરજી વિરુદ્ધ ગઈને હું, એનું જ તો પરિણામ છે આ. માની લીધું કે તું એની મરજી વિરુદ્ધ ગઈ, પણ હવે આટલા વખત પછી. અરે એક વાત કહું, ઘરમાંથી દીકરી ભાગીને લગ્ન કરે ને ત્યારે એના માવતર પણ આટલા જ જીદ્દી હોય અને અડગ હોય કે કોઈ દિવસ એનું મોઢું નહીં જોઈએ. પણ જ્યારે જ્યારે કંઈક એવો પ્રસંગ આવતો હોય, પવિત્ર તહેવાર આવતો હોય, ત્યારે મા બાપ માની જતા હોય છે, પીગળી જતા હોય છે. પણ તારો ભાઈ તો કોણ જાણે કઈ માટીનો બન્યો છે. છોડો ને બા, એમાં એનો કોઈ દોષ નથી. અશોક, હેલો. હેલો. હા, ફોન વાળા ભાઈ નું અત્યારે ભયંકર એક્સિડન્ટ થયું છે. ક્યાં? હા, અને અમે અત્યારે સિવિલ લાવ્યા છીએ. અશોક બરાબર તો છે ને? કઈ થયું નથી ને? ભાગ્યું નથી ને? હવે એને હોસ્પિટલમાં અંદર લઈ ગયા છે ડોક્ટર, પણ છે ગંભીર કેસ. તો તમે અહીંયા જૂની સિવિલમાં આવી જાઓ ને, રિંગ રોડ ઉપર. અમે હમણાં જ આવીએ છીએ. શું થયું? શું થયું અશોકને? મમ્મી, મમ્મી, અશોકનું એક્સિડન્ટ થઈ ગયું છે અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં છે. ચાલ જલ્દી, ચાલ ચાલ. અશોક, અશોક, આ કેમ કરીને થયું બેટા? અશોક, જવાની ઉંમર તો અમારી હતી અને તું અમને નો તારા કરીને ક્યાં જતો રહ્યો? મારા દીકરા, આજે રક્ષાબંધનનો દિવસ અને તું અમને છોડીને વયો ગયો. હિંમત રાખો. હવે હિંમત વાળીની આ તારે પાપે મારો દીકરો ગયો. નખો ધ્યાન તું ન હોત ને મારા ઘરમાં તો હાર ઉતાર. કોણ જાણે કેવા શું કરે તું મારા ઘરમાં પગ મૂક્યો કે આવતા વેત મારા દીકરાને ભરખી ગઈ. અડ નહીં મારા દીકરાને, ખસાગી દેસ. આમાં મને શા માટે દોષ દોષો? એ તું છે પાપિયણ, છે તું પાપિયણ. મારા દીકરાને ભરખી ગઈ તું. આમાં મારો કોઈ ભાગ નથી. પણ મારા ઘર માં હવે તું ન જોઈએ, તારો ટાટિયો ન જોઈએ અહીંયા. તું જાય કે અહીંયાથી તને મારી મારીને કાઢું. જવું છે કે નહીં? હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. હવે આજ મારું ઘર છે, મારો દીકરો.
ના પાડીને તને મને નહીં, મારા દીકરા નહીં, આંગળી અડાડતી નહીં. તારું કાળું મોઢું લઈને જાને તો તને મારી મારીને ધક્કા મારીને કાઢીશ. તમે જે કહેવું નહીં કહો બા, પણ હું અહીંથી ક્યાંય નહીં જાઉં. હું તને કાઢીને જ રહીશ. હવે તારું પગલું મારા ઘરમાં ન જોઈએ અભાગ્યણ. આ તું આવીને તે દૂરું તો જો અમારા ઘરમાં હોળી હળગી છે તારા ભાઈના નામની ને તારી. પગડી તો ભાઈ ટુકરાવી દીધી અને હવે ધણી નથી મારી સાથે. કાઈ ભાષણ ન સાંભળવું તારું. બસ હવે આ બધા છે ને પલપલિયા પાડવાનું બંધ કર ને નીકળ તું મારા ઘરમાંથી. તમે અત્યારે ગુસ્સામાં છો ને એટલે આવું બોલો છો. બા બા હાથ નહીં લગાવે ને, ના પાડી મેં તને. અને હવે નીકળવું જ કે ઊભી થાવ? હું ક્યાંય નહીં જાઉં બા, હું ક્યાંય નહીં જાઉં. ઊભી ઊભી થા તું અહીંયા. કોઈની મારો ઉમરો નહીં ચડીને આવતી.